આગળ જે મેઇન કચ્છમાં જે કેનલ જાય છે એ કેનલમાંથી પોતે લાઈન દાબી છે ભાઈએ, અને પાણીની વ્યવસ્થા એમના ફાર્મ ઉપર કરી છે. જોઈ શકો છો આ આવાડો છે મિત્રો ભેંસો માટે, અને બાજુમાં ટાંકો પણ છે તો ભેંસોને પાણી પણ મિત્રો જડી રહે. તો મિત્રો જોઈ શકો છો નાના જુનેજાની ભેંસ છે, અને ભેંસની ક્વોલિટી તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો ભેંસો બધી દોવાઈ થઈ ગઈ છે એટલા માટે અડર ક્વોલિટી તમને એટલી બધી નહીં દેખાય, તેમ છતાં તમને દેખાડી દઉં. આ ચરગાળા ભેંસ છે ટોપ ક્વોલિટી, સિંગ ક્વોલિટી જુઓ તમે, એનો ફેસ કટ જુઓ, અને માથાના ભાગમાં જે ખાડો આવે છે બની ભેંસની ખાસ ખાસિયત ગણે છે એ પણ જોઈ શકો છો. તો બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ એક બની વિડીયોમાં સ્વાગત છે. મિત્રો આજ હું આવ્યો છું ઈશ્વરભાઈ આહીરના ડેરી ફાર્મ ઉપર, તો તેમની ભેંસો પણ હું તમને બતાવીશ, તેમનું ફાર્મ પણ બતાવીશ, અને તેમની પાસે એક સારામાં સારા બની નસલનો પાડો છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, અને સુધી જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, અને વધુમાં વધુ શેર કરજો મિત્રો. તો મિત્રો હાલ આપણી સાથે છે ઈશ્વરભાઈ આહીર, તો એમને આપણે એમના ફાર્મની થોડીક માહિતી પણ લેશું આપણે, અને એમની ભેંસો પણ હું તમને બતાવીશ. તો પહેલાં તો ઈશ્વરભાઈ તમારે સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની બ્રીડરમાં. પહેલાં તો તમે તમારો પરિચય આપો. મારું નામ આહીર ઈશ્વરભાઈ અરદાસભાઈ, ગામ બાવડા, તાલુકો સાતરપુર, જિલ્લો પાટણ. હાલમાં પ્રોપર આપણી જગ્યા પર મિત્રો પરની જે પરગામથી આગળ જે તુલસી હોટલ આવે છે ત્યાંથી સીધો રસ્તો છે, અને એ સીધા રસ્તા ઉપર તમે આગળ જશો એટલે એમનો ફાર્મ આવે છે. તો ઈશ્વરભાઈ પહેલાં તો તમે એમને એ જણાવો કે તમે આ જે પશુપાલનનો હાલમાં જે વ્યવસાય પસંદ કર્યો છે તો એના પાછળનું મેઇન કારણ શું હતું? અમને શોખ કવિરાજ લાગ્યો એટલે અમે પશુપાલન કર્યું, ખેતી છે પણ ખેતી અમે. તો મિત્રો જોઈ શકો છો કે ઈશ્વરભાઈને પહેલેથી પશુપાલનનો શોખ હતો, અને એટલા માટે જ આ ખાસ કરીને આ વ્યવસાય પસંદ કર્યો છે એમને. અને ઈશ્વરભાઈ તમે જે આ પશુપાલનનો વ્યવસાય સ્ટાર્ટ જ્યારે કર્યો ડેરી ફાર્મ, ત્યારે કેટલા પશુઓથી તમે કર્યો હતો? 4-5 પશુઓ. અને 4-5 પશુઓથી તમે જે સ્ટાર્ટ કર્યો, અને હાલમાં અત્યારે તમારી પાસે કેટલી ભેંસો છે ટોટલ? મારી પાસે નાના મોટા 30 જેવા છે અત્યારે. 30 ભેંસો છે એમને, અને એમાં દોવાઈની દોવાઈમાં કેટલી હશે હાલમાં? હાલમાં 3-12-13-14 મિયા બચ્યા દેવા છે. બચ્યા દેવા. અને ઈશ્વરભાઈ તમે જે ગઈ સાલનું તમારું જે ભેંસોમાં તમે જે કેટલી દવાઈમાં કેટલી ભેંસો હતી ગઈ સાલ? 10-12 ભેંસો એમને. અને એમાં તમે દિવસનું દૂધ કેટલું ભરાવતા આખા દિવસનું? 100 લિટર. અને મંથલી તમારે આમ ઇન્કમ કેટલી આવતી ડેરીની બધી જે તમે? 1 મહિનાની 1,70,000-1,80,000 એવી. મિત્રો જોઈ શકો છો તમે ઈશ્વરભાઈનો ફાર્મ જે છે એ સાવ સિમ્પલ છે, નથી કોઈ ખોટો ખર્ચો કર્યો એમને, સાવ નોર્મલ ફાર્મ છે, અને ઓછા બજેટમાં ભેંસોને પણ મેન્ટેનન્સ બધી સારી રીતે રહી શકે છે. ખુલ્લામાં ભેંસો જોઈ શકો છો તમે, એમનો વાડો પણ ખુલ્લામાં છે, અને સાવ લો બજેટમાં છે ડેરી ફાર્મ એમનો. અને ઈશ્વરભાઈ તમે આગળ શું વિચારો છો તમારા, આજે હજી ભેંસો વધારવાની છે કે? અને બ્રીડિંગ ઉપર તમે શું શું કામ કર્યું છે હાલ? ભેંસો તૈયાર થઈ છે. તો મિત્રો હું તમને એમની જે બ્રીડિંગ ઉપર જે એમને કામ કર્યું છે, એમની જે પાડાને લીધે જે એમની ખડેલીઓ તૈયાર થઈ છે એ પણ હું તમને બતાવીશ. એક તો મિત્રો તમે જે આ પાછળ જોઈ શકો છો તમે, આ હાલ પેલું વેતર ગાભણ છે. આ કેટલા મહિનાની ગાભણ છે ઈશ્વરભાઈ? આ મિત્રો બીજી એક ખડેલી જોઈ શકો છો, બંને બાજુ બાજુમાં છે. અને આ જે ખડેલીઓ છે એનો બાપ તમે જે ક્યાંથી લાયા હતા? ભૂલ મોટા શેરવાથી. તો મિત્રો જોઈ શકો છો બ્રિડિંગના લીધે કેટલો ફરક પડી છે કે તમે, અડર ક્વોલિટી પણ ખડેલી હું તમને બતાવું નજીકથી જોઈ શકો છો તમે. તો મિત્રો જોઈ શકો છો સિંગ ક્વોલિટી બ્યુટીમાં પણ સારામાં સારી છે, અને અડર ક્વોલિટી પણ ખૂબ જ સારી છે. આ ભેંસો છે મિત્રો એમની તમે જોઈ શકો છો, આ એક ભૂરી છે તમે જુઓ મિત્રો, એની પણ ક્વોલિટી ટોપ છે. આ પણ તમારી ઘરની ભેંસ હશે ને? જોઈ શકો છો મિત્રો ભેંસો. આ પણ મિત્રો જોઈ શકો છો તમે. આ ઈશ્વરભાઈ કયા વેતરમાં છે? ચોથું વેતર એમને. હાલ કેટલા મહિનાની ગાભણ છે? 8 મહિનાની. તો મિત્રો જોઈ શકો છો ઓર્ડર ક્વોલિટી ભેંસની બ્યુટીમાં પણ પરફેક્ટ છે ભેંસ, અને આચરાના ગાળા જોઈ શકો છો તમે, ટોપ ક્વોલિટીમાં છે ભેંસ. અને મિત્રો બાજુમાં એક બીજી આ ભેંસ જુઓ તમે, પૂંજ નામ છે, એની પણ અડર ક્વોલિટી હું તમને બતાવું. આ ઈશ્વરભાઈ કે ગાભણ છે કે શું છે? 9 મહિનાની એમને. તો જોઈ શકો છો મિત્રો 9 મહિનાની ગાભણ છે. આ પણ ચોટી ખૂબ જ સારી છે, બ્યુટીમાં પણ સારી છે, સિંગ ક્વોલિટી તમે જુઓ. સિંગમાં જે કોડી છે મિત્રો જોઈ શકો છો તમે, ખાસ છે બની નસલની ખાસિયત હોય છે. ટીંગ સિંગ જુઓ તમે, બરોબર બની છે. આ ઈશ્વરભાઈ તમે લાવલ છો કે ઘરની? બનીમાંથી. ક્યાંથી લાયા? ઓળખાતી એમને. તો મિત્રો જોઈ શકો છો ટોપ ક્વોલિટી છે બ્યુટીમાં, જોઈ શકો છો મિત્રો. આ બાજુમાં પણ એક ટોપમાં ટોપ ભેંસ ઊભી છે જોઈ શકો છો. આ ઈશ્વરભાઈ ક્યાંથી લાવેલા? આ પણ મિત્રો બનીમાંથી લાવેલ છે જોઈ શકો છો.
કર્ણાવલી અર્ણાવલી. તો મિત્રો જોઈ શકો છો ઓડકાની આજુબાજુમાં જ આવેલ છે કર્ણાવલી ને અર્ણાવલી ની ગોરેવલી ની બધા ગામ. એક 90 ની લાવેલ છે. આ કેટલા મહિનાની ગાભણ છે? 9 મહિનાની એમ ને. તો જોઈ શકો છો મિત્રો હાલમાં બધી ગાભણ છે એટલે આડર તમને એટલો બધો નહીં દેખાય, પણ તેમ છતાં તમને બતાવી દઉં ભેંસની ક્વોલિટી ટોપમાં ટોપ ભેંસ છે એમના કને. આયુષ્વર ભાઈ ક્યાંથી લાવ્યા છો તમે? પ્રોપર ઓળખા. તો મિત્રો જોઈ શકો છો ભેંસની ક્વોલિટી તમે. હાલમાં દુવાઈ થઈ ગઈ છે એટલે વરાક એટલો બધો તમને નહીં લાગે, પણ તેમની ભેંસની બ્યુટી તમે જોઈ શકો છો મિત્રો. એક નંબર ભેંસ છે, ટોપ ક્વોલિટી. સિંગ ક્વોલિટી જુઓ તમે, એનો ફેસ કટ જુઓ અને માથાના ભાગમાં જે ખાડો આવે છે બની ભેંસની ખાસ ખાસિયત ગણે છે એ પણ જોઈ શકો છો. અને ગુડલીઓ જુઓ તમે, એની ટોપ ક્લાસ ભેંસ મિત્રો જોઈ શકો છો તમે. અને હાલમાં ઈશ્વરભાઈ કેટલા દિવસની આવી હાલ છે ભેંસ? 3 દિવસની. નીચે શું પાડો છે? પાડી. તો મિત્રો જોઈ શકો છો 3 દિવસની વિંગાલ છે અને નીચે પાડી છે મિત્રો. ટોપ ક્વોલિટીની ભેંસ છે મિત્રો જોઈ શકો છો તમે. અને આગળ તમને બીજી પણ ભેંસો બતાવું એમની. અને બંને ભેંસોના ખાસ શોખીન છે પોતે એટલે ટોપ ક્વોલિટી સારી વસ્તુ રાખે છે. અને બ્રિડિંગ ઉપર પણ મિત્રો ખાસ ધ્યાન આપ્યું છે એટલા માટે પાડો પણ ખૂબ જ સારામાં સારો લાવ્યા છે પોતે. પાડા ઉપર પણ આપણે એક ડિટેલ વિડીયો બનાવશું, એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. બીજી પણ ભેંસ જોઈ શકો છો તમે ઈશ્વરભાઈની. ઈશ્વરભાઈ આ ક્યાંથી લાવલ છો કે ઘરની છે? છસીથી એમ ને. અને કોની ભેંસ છે આ? નાના જુનેજા. મિત્રો જોઈ શકો છો નાના જુનેજાની ભેંસ છે. અને ભેંસની ક્વોલિટી તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો ભેંસો બધી દોવાઈ થઈ ગઈ છે એટલા માટે આડર ક્વોલિટી તમને એટલી બધી નહીં દેખાય, તેમ છતાં તમને દેખાડી દઉં આચરગાળા. જોઈ શકો છો મિત્રો હાલમાં દોવાઈ થઈ ગઈ છે. ભેંસની બ્યુટી જોઈ શકો છો તમે. અને બની નસલની જે ખાસ ખાસિયત ગણાય છે ટૂંકું પૂંછ જોઈ શકો છો તમે. આ ગુડાને અડે એટલું જ છે જોઈ શકો છો મિત્રો. હાલમાં દોવાઈ થઈ ગઈ છે ભેંસની. ઈશ્વરભાઈનો પૂરો ડેરી ફાર્મ તમને સેટઅપ બતાવી દઉં. સાવ લો કોસ્ટમાં છે, ઓછા બજેટમાં સેટઅપ છે મિત્રો જોઈ શકો છો. એમના ફાર્મ ઉપર જ છે પૂરો ડેરી ફાર્મ. તો તમને બતાવી દઉં મિત્રો પૂરો ડેરી ફાર્મ. ત્યાં લીલા ઘાસનું પોતે વાવેતર કર્યું છે ભેંસો માટે. તો જોઈ શકો છો મિત્રો એકદમ ખુલ્લામાં ભેંસો રાખી છે જોઈ શકો છો મિત્રો તમે. અને આ એમના રહેવા માટેનું વ્યવસ્થા કરી છે પોતે જોઈ શકો છો. અને ભેંસો મિત્રો એકદમ ખુલ્લામાં રહે છે નેચરલી જોઈ શકો છો. ઈશ્વરભાઈ ભેંસોની સાથે સાથે એક ગાય પણ રાખે છે, ગૌપ્રેમી પણ પોતે છે મિત્રો જોઈ શકો છો. ગાય અને બાજુમાં એની વાછડી પણ છે. ઈશ્વરભાઈ આ કયા વેતરમાં છે? પાંચમું વેતર મિત્રો છે. અને હું આજથી 2-3 વર્ષ પહેલાં એમના ફાર્મ ઉપર આવ્યો ત્યારે પણ મિત્રો આ ગાય હતી એટલે ગાયને ખૂબ સાચવે છે, ગૌપ્રેમી ખૂબ સારા એવા છે પોતે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો તમે સાવ લો કોસ્ટનું જે ડેરી ફાર્મ કરવું હોય કોઈ વ્યક્તિને તો સેટઅપ સારામાં સારો છે. અને મિત્રો વગડામાં રહે છે એટલે હું પાણીની પણ ભેંસોને જરૂર પડે અને પાણીની સુવિધા એમને ખૂબ જ સારામાં સારી કરી છે મિત્રો. આગળ જે મેઇન કચ્છમાં જે કેનલ જાય છે એ કેનલમાંથી પોતે લાઈન દાબી છે ભાઈએ અને પાણીની વ્યવસ્થા એમના ફાર્મ ઉપર કરી છે જોઈ શકો છો. આ અવાડો છે મિત્રો ભેંસો માટે. અને બાજુમાં ટાંકો પણ છે તો ભેંસોને પાણી પણ મિત્રો જડી રહે. અને આ બાવળ છે જ્યાં બપોરના સમય તડકો હોય ત્યારે ભેંસો પાણીમાં બેઠી હોય ગારામાં. તો જોઈ શકો છો મિત્રો આ પૂરેપૂરો સેટઅપ છે એમનો અને ખૂબ જ લો કોસ્ટમાં છે, ઘણો ખર્ચો કર્યો નથી ભાઈએ. અને હકીકતમાં મિત્રો જે ભાઈને સુવિધા હોય પક્તાણ હોય તો એ આવા લો કોસ્ટ ડેરી ફાર્મ કરી શકે છે અને સારામાં સારી ઇન્કમ લઈ શકે છે. તો જોઈ શકો છો. અને ઈશ્વરભાઈ પાસે આપણે થોડુંક જાણશું કે ઈશ્વરભાઈ જે યુવા પેઢી છે, જે નવા જનરેશનના જે યુવા જેને પશુપાલનનો શોખ છે, જે આ પશુપાલનના વ્યવસાયમાં આવવા માંગે છે, તો એમને તમે શું સલાહ દેશો તમારી રીતે? પશુપાલન કરશું તો આપણે ખેડૂત આગળ આવવાના, ખેડૂત આગળ આવવાના નથી. આપણે એક થાય ખેતીની પશુપાલન થશે તો આપણો પાટો સડો ને આપણો પાટો ઘરે સડવાનો નથી. એક જગ્યાએ ગમે એટલી મહેનત કરશું આપણે તો ખેડૂતનો પાટો સડવાનો નથી. આપણી ભાજપ સરકાર જાય તો જ આપણો પાટો સડે. તો મિત્રો જોઈ શકો છો કે ભાઈનું કેવું છે કે મેં એકલું ખાલી ખેતી સાથે પશુપાલન જો તમે બે ભેગું કરશો તો તમને સારો એવો મુનાફો મળશે, પશુપાલનમાં પણ મળશે અને ખેતીનું પણ જે તમને આવક છે એ પણ તમારી સુધરશે ધીરે ધીરે. કારણ કે જે પશુપાલનમાંથી જે પશુઓમાંથી જે ખાતર જે થાય છે મિત્રો જોઈ શકો છો. ઈશ્વરભાઈ પણ મિત્રો બધો જે ખાતર ભેંસોનો ભેગો કર્યો છે અને પોતાને જે ફાર્મમાં નાખે છે જેથી જમીન પણ સુધરશે અને ખેતીની પણ આવક એમને સારી એવી મળે છે. તો જોઈ શકો છો મિત્રો સાવ નોર્મલ સેટઅપ છે એમનો. મેઇન ખાસિયત મિત્રો એ છે જોઈ શકો છો આ પૂરો એમનો ડેરી ફાર્મ છે.